નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું આપણા વિડીયોમાં આઈએમપી બ્રાન્ડ એમ્બેસેડર 2019 અંતર્ગત કયા અભિયાન માટે કયા વ્યક્તિને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે, તેમજ ઇન્ડેક્સમાં ભારતનો કઈ કઈ ક્ષેત્રમાં કયો ક્રમ છે એના વિશે જોઈશું, તેમજ ભારતની જે યોજનાઓ છે કયા રાજ્યમાં કઈ યોજના ચાલે છે 2019માં એના વિશે જોઈશું, તેમજ સૈન્ય અભ્યાસમાં કયા દેશ જોડે કયો સૈન્ય અભ્યાસ કર્યો, તેમાં શું નામ આપવામાં આવ્યું એના વિશે આપણે જોઈશું. મિત્રો, વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, અંત સુધી જોજો. અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડ એમ્બેસેડર 2019. પરીક્ષામાં 1-2 માર્ક્સના પૂછાતા જ હોય છે. પ્રથમ, અતુલ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. સ્વચ્છ ભારત અભિયાનના એમ્બેસેડર બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? શિલ્પા શેટ્ટી. મા અભિયાનના માધુરી દીક્ષિત. સડક સુરક્ષા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર. સ્વચ્છ આદત સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કાજોલ. સ્કિલ ઇન્ડિયા મિશન ના બ્રાન્ડ એમ્બેસેડર વરુણ અને અનુષ્કા. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર માધુરી દીક્ષિત. સ્વચ્છ રેલવે મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બિંદેશ્વરી પાઠક. દરવાજા બંધ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન. જીએસટી અને હેપેટાઇટિસ બીના બ્રાન્ડ એમ્બેસેડર અભિયાન અમિતાભ બચ્ચન. ભારતીય વન્યજીવ ટ્રસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર દિયા મિર્જા. સ્વચ્છ સાથી અભિયાનના દિયા મિર્જા. પંજાબ નેશનલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલી. નિર્મળ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર વિદ્યા બાલન. તો મિત્રો, આ હતા આપણા વિવિધ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરના નામ. હવે મિત્રો, આપણે જોઈશું ઇન્ડેક્સ 2019માં ભારતનો કયો ક્રમ છે અને પ્રથમ નંબર ઉપર આવેલો દેશ કયો છે. ગ્લોબલ ઇનોવેશનમાં ભારતનો ક્રમ છે 52મો, જ્યારે પ્રથમ નંબર ઉપર છે સ્વિટ્ઝરલેન્ડ. વિશ્વ ઉર્જા સંક્રમણમાં ભારતનો 76મો નંબર, જ્યારે ફર્સ્ટ નંબર ઉપર સ્વીડન છે. બિઝનેસમાં 77મો, ફર્સ્ટ નંબરમાં ન્યૂઝીલેન્ડ. ભ્રષ્ટાચાર ધારણામાં ભારતમાં 78મો, જ્યારે ફર્સ્ટ નંબર ઉપર છે ડેનમાર્ક. પ્રતિસ્પર્ધામાં ભારતમાં 80મો નંબર, જ્યારે ફર્સ્ટ નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ. હેન્લી પાસપોર્ટમાં 86મો નંબર ભારતનો, ફર્સ્ટ નંબર ઉપર જાપાન. ભૂખમરીમાં ભારતમાં ઇન્ડેક્સમાં નંબર 103મો, ફર્સ્ટ નંબર ઉપર છે બિલારૂસ. હેલિસ્ટ કન્ટ્રી માં ભારતનો 120મો નંબર, ફર્સ્ટ નંબર ઉપર છે સ્પેન. માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો 130મો નંબર છે, જ્યારે ફર્સ્ટ નંબર ઉપર છે નોર્વે. વિશ્વ હેપીનેસમાં ભારતનો 140મો નંબર, ફર્સ્ટ નંબર ઉપર છે ફિનલેન્ડ. અને શાંતિમાં ભારતનો ઇન્ડેક્સમાં નંબર છે 141, ફર્સ્ટ નંબર ઉપર છે આઇસલેન્ડ. તો આ હતા આપણા 2019માં ઇન્ડેક્સમાં જે ભારતનો અલગ અલગ ક્ષેત્રમાં કયો નંબર આવ્યો અને ફર્સ્ટ નંબર ઉપર કોણ હતું એના વિશે જોયું. હવે મિત્રો, આપણે યોજનાઓ 2019માં કયા રાજ્યમાં કઈ યોજના ચાલે છે એના વિશે જોઈશું. વ્હાલી દીકરી યોજના ગુજરાતમાં. સૂર્યશક્તિ કિસાન યોજના એ પણ ગુજરાતમાં. વન ફેમિલી વન જોબ સિક્કિમમાં ચાલે છે આ યોજના.
વન સિટીઝન વન ટ્રી મેઘાલયમાં ચાલે છે આ યોજના, મીઠી ક્રાંતિ યોજના ઝારખંડમાં ચાલે છે, અમા ઘરે એલઈડી આ યોજના ઓડિશામાં ચાલે છે, મેગા પ્રોત્સાહન હિમાચલ પ્રદેશમાં ચાલે છે, યુવા સ્વાભિમાન યોજના મધ્યપ્રદેશમાં, જલ અમૃત યોજના કર્ણાટકમાં, સુનેત્ર યોજના ઓડિશામાં, ટ્રી એમ્બ્યુલન્સ પહેલ ચેન્નઈમાં, અરુંધતી યોજના આસામમાં અને કાલિયા યોજના ઓડિશામાં, તેમજ કૃષિ આશીર્વાદ યોજના ઝારખંડમાં ચાલે છે. તો મિત્રો, આ હતી 2019માં કયા રાજ્યમાં કઈ યોજના ચાલે છે એના વિશેની માહિતી. અને આ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. હવે આગળ જોઈએ. હવે સૈન્ય અભ્યાસ અંતર્ગત કયા કયા દેશ વચ્ચે સૈન્ય અભ્યાસ કરવામાં આવે 2019માં તેના વિશેની માહિતી. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે, બોલ્ડ કુરુક્ષેત્ર ભારત અને સિંગાપોર વચ્ચે, અલ નાગાદુ ભારત અને ઓમાન વચ્ચે, સપ્રીતિ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, ઇમ્બેસ ભારત અને મ્યાનમાર વચ્ચે, સૂર્યકિરણ ભારત અને નેપાલ વચ્ચે, વરુણ ભારત અને ફ્રાન્સ વચ્ચે, શક્તિ ભારત અને ફ્રાન્સ વચ્ચે, ગરુડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે, વ્રજ પહાર ભારત અને અમેરિકા વચ્ચે, ઇન કોકણ ભારત અને બ્રિટન વચ્ચે, હરિમૂવ શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે, હેન્ડ ઇન હેન્ડ ભારત અને ચીન વચ્ચે, એક્સ કોપ ઇન્ડિયા ભારત અને અમેરિકા વચ્ચે, એક્સ એવિયા ઇન્દ્ર ભારત અને રશિયા વચ્ચે. તો મિત્રો, આ હતી આપણી આજના વિડીયોમાં માહિતી. આમાંથી ઓછામાં ઓછું 2-3 માર્ક્સનું તો પરીક્ષામાં પૂછાઈ જ શકે છે, જે આપને કરંટ અફેર તરીકે પણ ઉપયોગી થઈ શકે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકનને દબાવજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોનું નોટિફિકેશન આપ સૌને સૌપ્રથમ મળી રહે. કાલે નવા વિડીયો સાથે મળીશું બિન સચિવાલયનું મોડેલ પેપર નંબર 5 સાથે. તો ચલો મિત્રો, હવે કાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.